વાસદા તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન એવો જૂજ ડેમ 95% પાણીથી ભરાતા નીચાણવાળા વિસ્તારો તથા નદી વિસ્તારમાં નહીં જવા વહીવટીતંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે વાસદા તાલુકાના ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને કારણે વાસદા તાલુકાના ખેડૂતોના જીવાદોરી સમાન કહી શકાય એવો આ જૂજ ડેમમાં 95% પાણી ભરાતા ખેડૂતોમાં એક આનંદનો માહોલ જોવા મળ્યો છે. જો કે ડેમની સપાટીની વાત કરીએ તો 167.50 છે, જેની સામે 186.50થી વધુ એટલે કે 90%થી ઉપર પાણી સ્ટોરેજ થઈ ગયું છે. વાસદા તાલુકામાં જે વાત કરીએ તો જૂજ ડેમ છે તે વરસાદ જો શરૂ રહેશે તો આવતીકાલે મોડી રાત સુધીમાં ઓવરફ્લો થવાની પૂરેપૂરી શક્યતા છે. જો કે હાલ વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા જણાવ્યું છે. નવસારી જિલ્લાના કુલ જે 25 જેટલા જે ગામો છે તેને જે એલર્ટ રહેવા માટે જે સૂચના આપી દેવામાં આવી છે, ત્યારે આ સિંચાઈ માટે આ ઉપયોગી થાય છે આ પાણી, અને સિંચાઈ થક્યા કે વિસ્તારના જે ખેડૂતો છે તેઓ ખેતી સારી એવી આવક મેળવી શકે છે. જો કે ડેમ વિસ્તારના 29 જેટલા ગામોમાં સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. વહીવટીતંત્ર દ્વારા જે ગામોને એલર્ટ રહેવા જણાવ્યું છે તેમાંના અંદાજે ગામોની વાત કરીએ તો આ પ્રકારે છે. વાસદા તાલુકાના જૂજ, ખડકિયા, મનપુર, સીતાપુર, ઢાકમાળ, નવતાળ, આંબાવાડી, મહુવા, ચારણવાળા, વાસદા, રાણીફળિયા, મોટી ભમતી, નાની ભમતી, ભીનાર, નાની વાલજર, હનુમાનબારી, આવા અનેક જે આજુબાજુના નજીકના જે ગામો છે તેને એલર્ટ રહેવા જે નાયબ કાર્યપાલક દ્વારા જે સૂચના આપી દેવામાં આવી છે. આમ નવસારી જિલ્લાના 25 જેટલા ગામો છે તેને એલર્ટ મોડ પર રહેવા માટે વહીવટીતંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. મારું નામ મનીષ કુમાર નાનુભાઈ ચૌધરી, હું નાયબ કાર્યપાલક ઇજનેર જૂજ ડેમ ઉપર છું. જૂજ ડેમ હાલમાં 95% જેટલો ભરાઈ ગયો છે. ઇન્ફ્લો 2485 ક્યુસેક્સ છે અને ટોટલ વરસાદ કેચમેન્ટનો 1295 mm થઈ ગયો છે. અને આપણે નવસારી જિલ્લાના 25 ગામ ઇફેક્ટેડ છે, જેમાં વાસદાના 13, ચીખલીના 9 અને ગણદેવીને 9, એ બધાને આપણે એલર્ટ કરી દેવામાં આવેલ છે.